साबरकांठा જિલ્લાના હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભાખંડમાં પાંચ પંખા વચ્ચે અઢી વર્ષની આખરી સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખે અઢી વર્ષથી નહીં બનેલા સામાન્ય સભાના હોલ બનાવવા બાબતે ચર્ચા કરી હતી. સાથે પદાધિકારીના ફોન અધિકારીઓને ઉપાડીને જવાબ આપવા જણાવ્યું હતું. આવતા અઢી વર્ષ માટે 14 સપ્ટેમ્બરે નવા મહિલા પ્રમુખ મળશે અને સામાન્ય સભામાં પોસીનાના દેમતી બેઠકની મહિલા સદસ્યએ આક્રોશ ઠાલવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પંચાયતમાં વર્ષ 2021માં બહુમતી આવ્યા બાદ પ્રમુખ ધીરુભાઈ પટેલ બન્યા હતા. તો દર 3 મહિને સામાન્ય સભા યોજાઈ હતી. 14 સપ્ટેમ્બર 2023માં 2.5 વર્ષ પૂર્ણ થવાને લઈને હવે મહિલા પ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને 14 સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લા પંચાયતને નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ મળશે. ત્યારે પ્રથમ 2.5 વર્ષની આખરી સામાન્ય સભા યોજાઈ, જેમાં 5 પંખા અને ટેબલ ખુરશીવાળા 2.5 વર્ષ સુધી બેસેલા હોલને નવીન હોલ બનાવવાની ચર્ચાઓ કરી હતી. પ્રમુખે ઉપસ્થિત પદાધિકારીઓને ફોન રિસીવ કરીને જવાબ આપો ઉપરાંત સોમવારે અને ગુરુવારે અધિકારી ઓફિસમાં હાજર રહેવાનું સૂચન કર્યું હતું. તો પોશીનાના દેમતી જિલ્લા પંચાયત બેઠકના ભાજપના સદસ્ય સોનલબેન સોલંકીએ આરોગ્ય વિભાગની કામગીરીને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો, સાથે આક્રોશ પણ ઠાલવ્યો હતો. સ્થાનિકોને આરોગ્ય વિભાગમાં સમાવવા માટે રજૂઆત કરી હતી. થોડાક દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારીએ 5 તાલુકામાં 16 ગામના તલાટીઓની બદલી કરી હતી. ત્યારબાદ પ્રમુખ સહિત હોદ્દેદારોએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી બદલીઓની નારાજગી વ્યક્ત કરી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને બદલીઓ રદ કરવા કહ્યું હતું. રદ નહીં થાય તો સરકારમાં રજૂઆત કરવાની વાત કરી હતી, પરંતુ સામાન્ય સભામાં લખેલા તલાટીની બદલી રદ કરવાના પાત્રને લઈને તલાટી શબ્દ વિશે પણ પ્રમુખ સહિત હોદ્દેદારોએ કોઈ શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. સામાન્ય સભામાં ગત મિટિંગના એજન્ડામાં વંચાણે લીધા હતા, જેને સામાન્ય સભાએ બહાલી આપી હતી. જુદી જુદી શાખાઓના જે કામો તેને પણ બહાલી આપવામાં આવી હતી. અધ્યક્ષ સ્થાનેથી સરકારની સૂચના મુજબ અધિકારીઓ પદાધિકારીઓના ફોન ઉપાડવો અને સોમવાર ગુરુવારે હાજર રહેવાની પણ સૂચના આપી હતી. સિવિલના અને જેમના કામગીરી ઝડપી કરવા સૂચના પણ આપી હતી. જ્યારે 2.5 વર્ષ દરમિયાન વિકાસ કાર્યોની વાત કરીને પોતાના સમયકાળમાં 7 સહકાર આપવા બદલ હોદ્દેદારો સભ્યો અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.